સુરત સોનાની મૂરત, અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની, ડચ વલંદા, મક્કાઈપુલ, મુઘલ સરાય એ એના સાક્ષી છે. તાપી નદીના કિનારે સ્થિર સુરતે ઘણી આસમાની સુલતાની જોઈ છે. તાપી નદીના નીરે સુરતીઓને ગજબની મીઠાશ બક્ષી છે. આવા સંજોગોમાં આઝાદી પછી એકાદ ક્ષણે માત્ર 3-4 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં એક તબીબી વિદ્યાલય સ્થાપવાનો વિચાર આવ્યો અને સુરતના પનોતા પુત્ર અને ગુજરાતના લોક લાડીલા નેતા આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી મોરારજીભાઈ દેસાઈના વરદ હસ્તે તારીખ 20-10-1963ના શુભ દિને ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને એ કુમળો છોડ આજે 52મા વર્ષે જાણે એક વટવૃક્ષ બનીને પાંગર્યો છે અને એની છાયામાં હાલ વિદ્યાર્થીઓનો કુલ 90મો બેચ અભ્યાસરત છે અને એ અત્યંત આનંદ પમાડે તેવી ઘટના છે. આપણી આ કોલેજમાંથી લગભગ 9000 જેટલી વિશાળ સંખ્યામાં તબીબો અત્યાર સુધીમાં બહાર પડી ચૂક્યા છે કે જેઓ દેશ વિદેશમાં વિવિધ હોદ્દા પર રહીને સન્માનનીય સ્થિતિમાં સમાજની તથા માનવતાની સેવામાં ભવ્ય પુરુષાર્થ આદરી રહ્યા છે, જે આપણને સૌને ગર્વ અને ગૌરવ પ્રદાન કરે તેવી નોંધનીય હકીકત છે. ખુશીની લહેરો સમી આ વાસ્તવિકતા સાચા અર્થમાં કાબિલેદાદ છે. દરેક વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી શાખા એ કોલેજનો એક અનિવાર્ય વિભાગ છે, પ્રથમ પગથિયું છે એમ કહીએ તો ચાલે. એડમિશન તથા ફી તથા સર્ટિફિકેટ વગેરેની કાર્યવાહી કે પૂછપરછ અહીં થતી હોય છે. આ છે ફિઝિયોથેરાપીનો ક્લાસરૂમ, જ્યાં અમે શરીરના વિવિધ અંગોની કાર્યશૈલી વિશે જાણકારી પ્રાપ્ત કરી. હૃદય ચાલે છે તેની બધાને ખબર હોય, પરંતુ હૃદય કેવી રીતે ચાલે છે તેની તો આપણને જ ખબર હોય ને. પ્રસ્તુત છે પરીક્ષા ખંડ, એક્ઝામ હોલ, જ્યાં ભલભલાને પરસેવો પડી જતો હોય છે. પછી ભલે એ વિદ્યાર્થી હોશિયાર હોય કે નબળો, સમગ્ર અભ્યાસક્રમની કસોટીનું કેન્દ્ર છે, જેને આપણે સ્ટ્રેસ સેન્ટર પણ કહી શકીએ, કેમ ખરું ને? લાઇબ્રેરી, વાંચનાલય એ વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વનો છે, જ્યાં શાંત ચિત્તે કોઈ પણ પ્રકારની ખલેલ વગર પરીક્ષાની તૈયારી કરવી શક્ય બને છે. અહીં શિસ્ત અને સંયમનો માહોલ હોવાને કારણે સ્વાભાવિક રીતે વિદ્યાર્થી પણ સિરિયસ અને સ્ટુડિયસ નજરે પડે છે. ખૂબ જ ઉપયોગી કહી શકાય એવું સ્થળ છે, જ્યાં વિદ્યાર્થીની પૂર્વ તૈયારીને હૂંફ અને હિંમત મળે છે, આત્મવિશ્વાસ કેળવાય છે. એનોટોમી વિભાગ એટલે શરીર રચના શાસ્ત્ર. આપણે બધા આપણા શરીર વિશે કેટલું અને શું જાણીએ છીએ તેનો હિસાબ કિતાબ અહીં મળી રહે છે. ગોડ ઇઝ ધ બેસ્ટ આર્કિટેક્ટ ઇન ધ વર્લ્ડ એ પ્રચલિત ઉક્તિનો આપણને સહજતાથી સરળતાથી અહીં તાળો મળે છે, પુરાવો સાબિતી મળે છે. ખાસ કરીને પેથોલોજી વિભાગમાં આપણને લોહીને લગતા પરીક્ષણોની માહિતી ઉપલબ્ધ થાય છે, જે રોગોના નિદાન માટે અગત્યના છે. ફોરેન્સિક મેડિસિન વિભાગ એટલે અહીં મેડિકો લીગલ કેસીસની તપાસ થતી હોય છે. અકુદરતી મૃત્યુને વરેલા શરીરનું પોસ્ટમોર્ટમ થાય છે, જેના ઉપરથી કાયદાકીય રીતે સામાજિક રીતે ગૂંચવાયેલા અનેક કોયડાઓનું નિરાકરણ થાય છે. રહસ્યમય બાબતો પાછળનું સત્ય ઉજાગર થાય છે. કોલેજની કેન્ટીન એટલે સર્વશ્રેષ્ઠ મોજ મસ્તીનું, મેન્ટલ રિલેક્સેશન માટેનું જાણે કે એક મુક્તિધામ છે. ટાઈમ પાસ હોય કે પછી પ્રણય ગોષ્ઠી હોય કે પછી કોઈ વિષય પરત્વે ચર્ચા વિચારણા હોય, અહીંની પસાર કરવામાં આવેલી પ્રત્યેક ક્ષણ લીલી છમ અને ફૂલ ગુલાબી હોય છે. હળવી ક્ષણો માણવાની કોને ન ગમે? સાથે મનપસંદ કંપની અને ચા પાણી નાસ્તો હોય એટલે સોનામાં સુગંધ ભળે, ટૂંકમાં કેન્ટીન એટલે જલસાએ આલમ. ટેબલ ટેનિસ, ખેલકૂદ એ જીવનનો મહત્વનો હિસ્સો છે, કિસ્સો છે. ખેલાડીઓ માટે અહીંનો સમય રસપ્રદ અને પ્રસન્ન કરતા હોય છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય છે.
વિશાળ કેમ્પસમાં આકાર પામેલી બોયઝ હોસ્ટેલ અને લેડીઝ હોસ્ટેલ સુરત શહેરના બહારના સ્ટુડન્ટ્સ માટે આરામદાયક સુવિધાસભર છે, જેનો લાભ વર્ષોથી સેંકડો હજારોની સંખ્યામાં લેવાતો આવ્યો છે. સિવિલ હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ અને સાંત્વનારૂપ છે. દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ એની સેવાનો લાભ લે છે. અનેકવિધ વિભાગો અને નિષ્ણાત તબીબોથી સજ્જ છે. દરેક ઓપીડી સક્રિયતાથી કામગીરી બજાવે છે. જટિલ કોમ્પ્લિકેટેડ કેસોની સારવાર સર્જરી પણ અહીં થાય છે. દર્દીઓને દવા ઇન્જેક્શનો રાહત દરે આપવામાં આવે છે. ટ્રીટમેન્ટને અંતે દર્દીઓ રાહત અને સંતોષની લાગણી અનુભવે છે અને પૂરતું આશ્વાસન મળી રહે છે. આ એક નવી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું છે, જ્યાં ભવિષ્યમાં સ્ટેમ સેલ્સ, ટીબી ઉપરાંત કિડનીને લગતી બીમારીઓ, રોગો માટેનું સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. મનોરંજન વગરના જીવનની કલ્પના શી રીતે કરી શકાય? સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગર શી રીતે જીવી શકાય? દરેક વિદ્યાર્થીમાં કે વ્યક્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ વિશિષ્ટ કળા હોય છે, ટેલેન્ટ હોય છે, જેને યોગ્ય સમયે યોગ્ય તકે પ્રગટ કરવી, પ્રગટ થવી આવશ્યક છે. ઇતર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ એન્યુઅલ ગેધરિંગ કે બીજા અન્ય મેળાવડાઓ કે જેમાં સૌએ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હોય, એની થોડી ઝલક આપ સૌ સમક્ષ રજૂ કરીએ છીએ. આશા છે આપ સૌને ગમશે અને પુનઃ પુનઃ અતીતના આઈનામાં સહર્ષ ડોક્યું કરાવશે જ. અતીતના મધુર સંસ્મરણો ક્યાંક સાચવી રાખજો. મિત્રો હંમેશા અમૂલ્ય છે, મનમાં યાદ રાખજો. તડકામાં છાંયડો ના લાવી શકે તો કંઈ નહીં, ખુલ્લા પગે તમારી સાથે ચાલશે એ જ તમે બસ યાદ રાખજો. મિત્રો એવા મજાના મળે છે, મિત્રો એવા મજાના મળે છે, સામે મળે ને ખજાનો મળે છે. જિંદગી માતા પિતાની ભેટ છે, શિક્ષણ ગુરુની ભેટ છે, હાસ્ય મિત્રોની ભેટ છે, પણ તમારી મિત્રતા એ તો ઈશ્વરની ભેટ છે. ઈચ્છું છું કે યાદીઓના પણ કોઈ પટારા હોય, જ્યારે પણ ખોલું બસ મિત્રતાનો જ નારો હોય. વક્ત સબકો મિલતા હૈ જિંદગી બદલને કે લિયે, વક્ત સબકો મિલતા હૈ જિંદગી બદલને કે લિયે, પર જિંદગી દોબારા નહીં મિલતી વક્ત બદલને કે લિયે. કેટલાય સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીય યાદો સ્વપ્ન બનીને રહી જાય છે. લાખો મુસાફરો પસાર થઈ જાય તો પણ કોઈકના પગલા કાયમને માટે યાદ રહી જાય છે. એમને શી રીતે ભૂલી શકાય? અંતે આ રહ્યા જુદા જુદા મહાનુભાવોના અભિપ્રાય અને મંતવ્યો કે જેમણે આપણી કોલેજના તથા સિવિલ હોસ્પિટલની ગતિ પ્રગતિમાં સ્નેહ સિંચ્યો છે, સફળતાના શિખરો સર કરવામાં ઉત્તમ ફાળો આપ્યો છે. ગગનચુંબી ઇમારતની તેઓ સૌ પાયાની ઈંટ છે. એમનું સ્થાન આપણા બધાના હૃદયમાં છે અને હંમેશને માટે રહેશે એવી શ્રદ્ધા છે. 1965માં મેડિકલ કોલેજ શરૂ થયા બાદ એલ્યુમિની એસોસિએશનની સ્થાપના કરવાના પ્રયત્નો કેટલાક અગમ્ય કારણોસર સફળ થયા ન હતા, અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 2002માં ખૂબ જ સફળતાપૂર્વક એલ્યુમિની એસોસિએશનની સ્થાપના કરી
800-900 માણસોનું ગેધરિંગ કરવા મને સફળતા મળી. ત્યારબાદ બીજા અન્ય 3 પ્રોગ્રામ કરવામાં પણ હું સતત સાથે હતો અને અત્યારે 2016માં મને એવું લાગે છે કે અત્યાર સુધીનો સૌથી સારો કાર્યક્રમ કરવા આપણે જઈ રહ્યા છે. એમાં પણ ઓર્ગેનાઇઝિંગ કમિટી કે એલ્યુમિની એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે રહેવાની મને તક મળી છે અને એલ્યુમિની એસોસિએશન આ વખતે જે સક્રિયતાથી બહાર આવ્યું છે અને એમાં જે નવયુવાન ટીમમાં ઘણા બધા સભ્યો સાંકળાયા છે અને એ રીતે એલ્યુમિની એસોસિએશનના સભ્યની સંખ્યા પણ વધારી છે અને એલ્યુમિની એસોસિએશન ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ સાથે ખૂબ જ ઘનિષ્ઠ રીતે સંકળાઈને એલ્યુમિની એસોસિએશનનો વિકાસ તો થવાનો છે, સાથે સાથે મેડિકલ કોલેજના વિકાસમાં પણ એક કદમ સાથે મિલાવીને, એક એક કદમ સાથે મિલાવીને આગળ વધવા જઈ રહ્યા છે. મેડિકલ કોલેજના ડીન, સુપરિન્ટેન્ડન્ટ, તમામ ટીચિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સરકારશ્રીની મદદથી આ કોલેજને આપણે દેશભરમાં નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના આપે એવી બનાવીશું અને હજુ પણ હજુ ઉત્તરોત્તર વિકાસ કરીશું તેમાં તમામનો સહકાર મળશે એવી અપેક્ષા. એલ્યુમની એસોસિએશન દ્વારા જે પ્રોગ્રામ કરવામાં આવે છે 9-10 માટે, એના માટે આઈ એમ રિયલી એન્થુઝિયાસ્ટિક ટુ પાર્ટિસિપેટ. કારણ કે ઘણા વર્ષો પછી અમે ઘણા બધા સ્ટુડન્ટ્સો સાથે, જે સ્ટુડન્ટ કહેવાતા અને આજે બી મારી જાતને સ્ટુડન્ટ તરીકે ઓળખાવવામાં બહુ જ આનંદ અનુભવું છું કે આઈ વિલ બી ગોઈંગ બેક ટુ માય દેટ એજ જ્યારે હું મારા બધા મિત્રોને મળીશ. અને ઇટ્સ રિયલી ઇન્સ્પાયરિંગ અને એક અંદરથી લાગણી ઉત્પન્ન થઈ ગઈ છે કે ક્યારે આ દિવસ નજીક આવે. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ કોંગ્રેચ્યુલેટ ઓલ ધ એલ્યુમની એસોસિએશન હેઝ ટેકન સચ અ હાર્ડ લેબર ફોર મેકિંગ ઇટ સક્સેસફુલ. અને બીજું કે બધા એક કોલેજને 50 વર્ષ પૂરા થયા જ્યાં હું મારું કમ્પ્લીટ ઘડતર થયું છે એઝ એન અન્ડર ગ્રેજ્યુએટ, એઝ એન ઇન્ટર્ન, એઝ અ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ એઝ અ ફેકલ્ટી. અને ત્યાર પછી હું મને એટલી પરિપક્વ કરી કે હું બીજા ઇન્સ્ટિટ્યૂટને ડેવલપ કરવા માટેનો જે શ્રેય જાય છે તે મારી કોલેજને અને મારા ઘડતરને જાય છે. સો વન્સ અગેન આઈ એમ રિયલી પ્રાઉડ ટુ બી એન એલ્યુમની ઓફ ધીસ મેડિકલ કોલેજ. અને આઈ વન્સ અગેન થેન્ક ઓલ ધ પાર્ટિસિપન્ટ ઓર ઓલ ધ ઓર્ગેનાઇઝર્સ હુ હેવ ટેકન સચ અ હાર્ડ લેબર ટુ મેક ધીસ સક્સેસફુલ એન્ડ આઈ વિશ ધેમ અ ગુડ લક. વિદ્યાર્થી તરીકે, ટીચિંગ ફેકલ્ટી તરીકે અને ત્યારબાદ ઇવન ડાયરેક્ટર તરીકે, અને એમ કહી શકાય કે કોલેજની આખે વિકાસની જે વિદ્યાર્થીઓ, શિક્ષકોએ, સગવડોની દ્રષ્ટિએ, છતાં પણ આજે કોલેજ એક આગવી વિકાસની સ્તર પર પહોંચી છે એ બધા માટે બહુ ધન્યવાદ છે. કોલેજમાં અને કોલેજમાં રહેવાથી એક જાતનું લાગણી કે વળગણ કદાચ કોલેજમાં કે વધારે પણ રહ્યું અને સતત એમ થતું હતું કે બધા ભૂલી કેવી રીતે જઈ શકે વિદ્યાર્થીઓ કોલેજમાં. અને વિદ્યાર્થીઓ જોડાય તો કોલેજને એક નવું બળ મળે, નવું સ્વરૂપ મળે. અને તે વિચારમાં અને વિચારમાં એલ્યુમની એસોસિએશન બન્યું, એલ્યુમની એસોસિએશન વિકસાવી. અને આજે મને કહેતા ખૂબ આનંદ છે કે ઘણા બધા એક્સ સ્ટુડન્ટ્સ ફરીથી કોલેજના વિશે વિચારતા થયા છે, કોલેજમાં વર્ષે એક બે દિવસ આવતા થયા છે અને કદાચ હવે તો ત્રીજી પેઢી આવી ગઈ છે, એમના બાળકો કોલેજના વિદ્યાર્થી થઈ ગયા. કદાચ એ જ પરિબળ પણ અગત્યનું બળ ભજવે છે કે ગાડીઓને કોલેજમાં રસ પડે. કારણ પાશ્ચાત કારણ ગમે તે હોય પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કોલેજને એક નવું સ્વરૂપ આપી શકે એમ છે, નવું જ્ઞાન આપી શકે એમ છે, નવી દિશા આપી શકે એમ છે. અને હું આશા રાખું કે આ વર્ષે જે ઝડપથી પ્રગતિ થઈ છે એલ્યુમની એસોસિએશનની તે ચાલુ રહે અને એસોસિએશન કોલેજ સાથે સંકળાઈને ભવિષ્યના ડૉક્ટરોને પણ, ડૉક્ટરો સાથે પણ એક સારી મિત્રતા કરે અને કોલેજના વિકાસનો પ્રદાન કરે. સાથી મિત્રો, આપણી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજની સ્થાપના
1964માં થઈ હતી ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 8000 ડોક્ટરો બહાર પડ્યા છે. એનો મતલબ એવો છે કે આપણે 8000 જેટલા એલ્યુમિનાઈ થઈ ગયા છીએ. ને આપણી પોતાની એલ્યુમિની એસોસિએશનની સ્થાપના 1902-3માં કરવામાં આવી હતી. અને આપણું આ 5th રીયુનિયન એલ્યુમિની એસોસિએશનનું છે. અત્યાર સુધીમાં આપણે લગભગ 900 જેટલા એલ્યુમિનીના મેમ્બર થયા છે. એટલે 8000માંથી ફક્ત આપણે 900 જ થયા છે. એટલે આપણી આજે આ મધર ઇન્સ્ટિટ્યૂટ છે એના વિકાસ માટે આપણે એલ્યુમિની એસોસિએશનની સ્થાપના કરી છે. તો વધારે વધારે ડોક્ટરો સાથે મિત્રો એલ્યુમિની એસોસિએશનના મેમ્બર થાય એવો હું ઈચ્છું છું. આપણે લાગે મિત્રો, જો જોતા 2015-20 વર્ષ સેક્રેટરી તરીકે પૂરા થાય છે. 2003 ની 15મી ઓક્ટોબરે જ્યારે આપણું કોન્સ્ટિટ્યુશન અમલમાં આવ્યું ત્યારે ડોક્ટર મહેન્દ્રભાઈ આપણા પ્રમુખ ચૌહાણ સાહેબ વિકાસબેન સાથે આપણે કોન્સ્ટિટ્યુશન અમલમાં આવેલા ત્યારે ઈસી મેમ્બરમાં હતા. ધીમે ધીમે થોડા પ્રોજેક્ટ સાથે કામ કરી રહ્યા છે. ડોક્ટર મહેન્દ્રભાઈએ કહ્યું અને આ તારીખ 9 અને 10 જાન્યુઆરીએ ફિફ્થ રીયુનિયન જેના નામ આપ્યું છે સ્પાર્કલ 2016 એની તારીખ અમે ફેબ્રુઆરી 2015માં નક્કી કરી હતી. દિવસો નજીક આવતા એક દિવસ મીટિંગમાં એવું નક્કી કર્યું કે આપણે સોવિનિયર ભાગ પાડીએ, પછી તમે થોડા પૈસા માટે અપીલ કરીએ. અને મારા મારા સાથી મિત્રો ખૂબ જ ગૌરવપૂર્વક લોકો અભિમાનપૂર્વક અને આનંદથી કહું છું કે એક એક મિત્રએ જ્યાં ભાગ લંબાવ્યો છે ત્યાં એલ્યુમનાઈની જોડી સ્વીકારી છે. પરંતુ આ પણ આપણું ફૂલવી તો ફૂલવી પાંખડી કદાચ દરિયા નાગરમાં એક પ્યાલા જેટલું છે, પણ ઓછું છે. આપણે પૈસા એકઠા કરવાના છે. 9 અને 10 તારીખના જે પ્રોગ્રામો જોઈએ, 9મીએ બપોર પછી પ્રોગ્રામ ચાલુ થશે. આપણે ફાઇનાન્સ ઉપર લેક્ચર છે, ત્યાર પછી એન્ટરટેઇનમેન્ટ એક્ટિવિટી છે. ખૂબ જ સુંદર અને અદભુત પ્રોગ્રામો આપણે જુદા જુદા રાખ્યા છે. આમ પૈસા આવ્યા પછી મિલિયન ડોલર ક્વેશ્ચન એ છે કે એનું શું કરવું, ઘણા સવાલો પૂછે છે. ઘણા એવું છે તો બહુ પૈસા આવ્યા. કદાચ જ્યારે હિસાબ તમારી સામે અમારા ટ્રેઝરર છે, અમારો ઇન્સ્પેક્ટર પ્રોફેસર ડોક્ટર સાહેબ છે, ત્યારે ક્યાં તો કંઈ જ નથી, બહુ ઓછું છે આપણી પાસે, પણ જરૂર પડશે. પણ 5-6 પ્રોજેક્ટ છે મહેન્દ્રભાઈએ કહ્યું. અમારે અત્યારે વિચાર થાય છે કમિટીમાં દુનિયા 5-6 રૂમ મળે અને કમ્પ્લીટ ફર્નિશ કરીશું, તો બહારગામથી આવતા ડોક્ટરોને એમાં અમે રાખી શકીશું. એ ટ્રી પ્લાન્ટેશન કરવાનો એ વિચાર અમને જ અમલમાં આવ્યો છે. કદાચ કોઈ મિત્રો એવું કહ્યું છે કે જો મેડિકલ કોલેજ આપણને જગ્યા આપે સરકારશ્રી, તો 5-6 માળનો ટાવર ઊભું કરવો ડિજિટલ ટાવર, કે જેથી આવતા જતા એમાં કે ક્યાંય વિદ્યાર્થીઓ બાંધેલો ટાવર છે અને મજૂરા ગેટને બદલે આ એરિયા મેડિકલ કોલેજ અને આવક તરીકે ઉઠાય એવી ઈચ્છા છે. 2003 માં મળ્યું અત્યાર સુધીમાં આપણે
પાસે જે મેમ્બરશિપ જે થવી જોઈએ એમાંની ફક્ત અત્યારે લગભગ 700 જેવા નાયબ મેમ્બર બન્યા છે. તો અત્યાર સુધી આપણે જોઈએ તો અત્યાર સુધી 90 બેચ આપી ગયેલી છે. એટલે આશરે લગભગ 10,000 એવા વિદ્યાર્થીઓ આ કોલેજમાંથી પાસ થયા છે. એની સામે આપણું જે લાઈફ મેમ્બરશીપનું અભિયાન છે એટલે લાઈફ મેમ્બરશીપ કેટલા થવા જોઈએ એ પ્રમાણમાં થયેલા નથી. મારે સર્વને એવી નમ્ર વિનંતી છે કે લાઈફ મેમ્બર જો એકવાર પ્રમાણમાં થશે અને બધા જ મેમ્બરો જે અહીંયાથી થયા છે તો આપણે આજે કોલેજમાંથી આપણે એક આપણે આ પ્રસંગે લાઈફ મેમ્બર થઈને આ કોલેજ માટે આપણે જે ઉંચકવાનું છે એ હું ચૂકવી શકીએ તેવું મારી નમ્ર વિનંતી છે કે લાઈફ મેમ્બરશીપ ડ્રાઈવ વધારી અને આપની દરેકને વેચનાર દરેકના નેતાવી મિત્રો ને વધુ ને વધુ આમાં લાઈફ મેમ્બર બને તેવી આપણે અનુરોધ કરીએ. First of all, I will congratulate the organizing committee for such a nice organization and for I wish that they will perform their duty very well and they will do this event very successful. And I will request all the alumni association members to join this function and register themselves for this unique event which is going to be held in this year. Now, as you are well aware, that this institution has completed 50 years and it has been started with the capacity of 56 and now it is running with 156. Now, we are going to increase the seats from 150 to 256. Now, in these 50 years of journey, we have passed through so many developments, particularly in last few years, we have come up with the new hemophilia daycare center, which is one of its kind in India. Then we are coming up with the stem cell institution, kidney institution, which is stem cell institution is one of its kind in India, and which is going to start in 2016 and or 2017. Now we are coming up with the new blood bank as well as new NICU, which is of its kind. Now we are having one of OB ICU. Which has been recognized by the central government as well as by UNESCO. I wish all the success for this event. Thank you very much. આપણે અત્યાર સુધીમાં કોલેજમાં લગભગ 8,000 સ્ટુડન્ટ્સ થઈ ગયા છે અને અત્યારે આપણે લાઈફ મેમ્બર લગભગ 1,001 છે. તો આપણે એવું ઈચ્છીએ કે આપણા આ સ્ટ્રેન્થ વધે અને બધા જ લાઈફ મેમ્બર થાય. આ વખતે આ ઇવેન્ટમાં આપણે બહુ સારી રીતે ઉજવવાના છીએ, જેમાં ઈસી કમિટી, કોલેજના ફેકલ્ટી, ડીનશ્રી અને બીજા 100 મિત્રોનો સારો સહકાર છે. નેક્સ્ટ ટાઈમ પણ આપણે બહુ સારી રીતે ઉજવીએ એવું આપણે ઈચ્છીએ. અને આપણે બધા ભેગા મળીને આપણે જે સંસ્થામાંથી પાસ થયા છીએ એ GMCS માટે કંઈક આપણે અર્પણ કરીએ, તે માટે કંઈક નવી યોજનાઓ આપણે બનાવીએ અને એમાં તમારો સૌનો સાથ સહકારની આશા છે. થેન્ક યુ. આપણે આ કોલેજને અંદર ભણીને આગળ વધ્યા છીએ અને આપણે 8,000 કોટી વધારે સભ્યો બની શકીએ એવું આ સંસ્થા છે, જેની અંદર આજની તારીખે અંદાજે 700 જેટલા મેમ્બર છે. તો મારી આપ સૌને વિનંતી છે કે આપણે આવો અને એસોસિએશનના સભ્ય બનો. અને છેલ્લા કેટલા વર્ષોથી યુનિયનની અમે પ્લાનિંગ કરીએ છીએ આ લોકોના સહકારથી, અને આ વર્ષે મને કહેતા બહુ આનંદ થાય છે કે આ વર્ષે અમને મેક્સિમમ સપોર્ટ આપ લોકોનો મળ્યો છે. એડવર્ટાઇઝ માટે, ડોનેશન માટે અને રજીસ્ટ્રેશન માટે તો હું ફરીથી અપીલ કરું છું કે આ એસોસિએશનના સભ્ય બનો અને દરેક યુનિયનમાં સભ્ય એટલું આપો, સહકાર આપો, પોતે હાજરી આપો, અમને નવા નવા આઈડિયાઝ આપો યુનિયન માટે અને આ કોલેજમાં આપણે યુનિયન આપણે એસોસિએશન શું કરી શકીએ. કેમ કે આ એક આપણી માત્ર સંસ્થા છે કે જેમાંથી આપણે આપણું મેઇન પ્રોફેશનલ એજ્યુકેશન લઈને આપણી લાઈફ આપણે બનાવી શક્યા છીએ. તો ચોક્કસપણે તમારું, મારું, આપના સૌનું આપણું એક કર્તવ્ય છે કે આપણે આ સંસ્થા માટે કંઈક કરીએ. સો આઈ રિક્વેસ્ટ યુ એન્ડ આઈ અપીલ યુ ઓલ ગેટ ઇન્વોલ્વ ઇન ટુ ધ એક્ટિવિટીઝ ઓફ GMCS એલ્યુમની એસોસિએશન એન્ડ ટુ કમ ફોરવર્ડ ફોર ધ યુનિયન મીટ્સ એન્ડ ફોર ધ એસોસિએશન. થેન્ક યુ. ના સત્ય તો અને છેલ્લા કેટલા વર્ષોથી યુનિયનની અમે પ્લાનિંગ કરીએ છીએ આ લોકોના સહકારથી, અને આ વર્ષે મને કહેતા બહુ આનંદ થાય છે કે આ વર્ષે અમને મેક્સિમમ સપોર્ટ
આપ લોકોનો મળ્યો છે એડવર્ટાઇઝ માટે, ડોનેશન માટે અને રજીસ્ટ્રેશન માટે. તો હું ફરીથી અપીલ કરું છું કે આ એસોસિએશનના સભ્ય બનો અને દરેક યુનિયનમાં સભ્ય એટલું આપણું સહકાર આપો, પોતે હાજરી આપો, અમને નવા નવા આઈડિયાઝ આપો યુનિયન માટે અને આ કોલેજમાં આપણે યુનિયન આપણે એસોસિએશન શું કરી શકીએ. કેમ કે આ એક આપણી માત્ર સંસ્થા છે કે જેમાંથી આપણે આપણું મેઇન પ્રોફેશનલ એજ્યુકેશન લઈને આપણી લાઈફ આપણે બનાવી શક્યા છીએ. તો ચોક્કસપણે તમારું, મારું, આપના સૌનું આપણું એક કર્તવ્ય છે કે આપણે આ સંસ્થા માટે કંઈક કરીએ. સો આઈ રિક્વેસ્ટ યુ એન્ડ આઈ અપીલ યુ ઓલ ગેટ ઇન્વોલ્વ ઇન ટુ ધ એક્ટિવિટીઝ ઓફ જીએમસી એઝ એલ્યુમની એસોસિએશન એન્ડ ટુ કમ ફોરવર્ડ ફોર ધ યુનિયન મીટ્સ એન્ડ ફોર ધ એસોસિએશન. થેન્ક યુ. આ ડોક્યુમેન્ટરી તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરવા બદલ અમેરિકા સ્થિત એસ બેચના જીએમસી સુરતના વિદ્યાર્થી ડૉક્ટર રજનીકાંત પંડ્યાનો આભાર માનવાની તક ઝડપી લઈએ છીએ.